અરવલ્લી જિલ્લાના રતનપુર બોર્ડર પર આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. અરવલ્લી જિલ્લાના રતનપુર બોર્ડર પર આરટીપીસીઆરને લઈને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. 72 કલાક પહેલા કરાવેલા આરટીપીસીઆર કરાવેલ મુસાફરોને ગુજરાતમાં પ્રવેશ આપવો તેવી સરકારની જાહેરાત કરવા છતાં પણ આરટીપીસીઆર વગર ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવતા જાહેરનામાના લીલે લીલા ઉડ્યા છે. રાજ્યની 8 આંતરરાજ્ય બોર્ડર પર આરોગ્ય અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. દરેક મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજિયાતપણે કરવું જરૂરી છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી આરજી શ્રીમાળીની ઘોર બેદરકારી સામે આવી છે. આરટીપીસીઆરને લઈને બોર્ડર પર કોઈ જ મેનેજમેન્ટ ન હોવાથી આરોગ્ય વિભાગના કર્મીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક પર માલગાડીનો શુભારંભ થયો હતો. ન્યૂ પાલનપુર સ્ટેશનથી અજમેરના મદાર જંકશન સુધી રેલવે લાઇન પર માલગાડીનું પરીક્ષણ માટે રવાના કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓ દ્વારા માલગાડીને લીલી ઝંડી આપી શુભારંભ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ન્યૂ રેલવે જંકશનથી તારીખ 1/4/2021 રોજ માલગાડીનું પરીક્ષણ માટે રવાના કરવામાં આવી હતી. પાલનપુરથી મદ્રાસ સુધી માલગાડીનું પરીક્ષણ થશે. જોકે રેલવે લાઇન પર 75-100 કિલોમીટર સુધીની ઝડપથી માલગાડી દોડશે. ડીએફસીના રૂટ પર ટ્રેનની લંબાઈ 1.5 કિલોમીટર છે અને આ ગુડ્સ માલગાડી માટે તેની રેલવે ટ્રેક પર પણ અલગથી દોડશે, જેને લઈને નિયત અંતરે ઝડપથી આ માલગાડી માલનું પરિવહન કરશે. સામાન્ય રીતે બનાસ ડેરીનું દૂધ કાનપુર દિલ્હી સુધી જાય છે અને ટેન્કરમાં જતા આ દૂધને 24 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ પાલનપુર ન્યૂ જંકશન રેલવે પ્લેટફોર્મ પરથી દૂધના ટેન્કરનું માલગાડીમાં પરિવહન થશે અને 8-10 કલાકમાં દિલ્હી પહોંચી જશે. જોકે આ માલગાડી ગુડજના નવા પ્રોજેક્ટથી વેપાર ધંધા અને રોજગારમાં પણ વધારો થશે. મોરબી, ઓખા જેવા બંદરો પર પણ જે માલ હશે જેમાં ફાયદો થશે, ત્યારે નિયત સમયે અને નિર્ધારિત જગ્યા પર આ માલગાડી ઝડપથી પરિવહન કરશે, જેને લઈને એક પ્રકારનું વ્યાપાર ધંધામાં પણ આંતરિક રીતે ફાયદો થશે. સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય એવી ગુડજ માલગાડીનું પરીક્ષણ પાલનપુરથી થયું છે અને આગામી સમયમાં તમામ જગ્યાએ રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થતાં વધુ માલગાડીઓ દોડાવાશે. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. एग्जीक्यूटिव डायरेक्टर डेडिकेटेड फ्रेट कॉरिडोर कॉर्पोरेशन अहमदाबाद. 2007 में डेडिकेटेड फ्रेट कॉरिडोर का हमने स्टार्ट करा था, क्योंकि वर्तमान में जो उस समय जो इंडियन रेलवे के जो चार गोल्डन कॉर्डिनेटर्स हैं, दिल्ली मुंबई, मुंबई चेन्नई, चेन्नई कोलकाता, दिल्ली, ये हैवीली कंजेस्टेड रूट थे, तो उसकी कैपेसिटी, लाइन कैपेसिटी पूरी सैचुरेटेड हो चुकी थी और मालगाड़ियों की गति बहुत कम हो चुकी थी. तब ये कंसेप्टलाइज किया गया कि डेडिकेटेड फ्रेट कॉरिडोर बनाया जाए देश में, जिससे कि केवल उस पर मालगाड़ियों का परिचालन हो और मालगाड़ियों की स्पीड बढ़ सके. तो शुरू में दो कॉरिडोर का, यानी वेस्टर्न कॉरिडोर जो कि नई दिल्ली से अपने JNPT पोर्ट करीब 15-4 किलोमीटर लंबा है और 1832 किलोमीटर ईस्टर्न कॉरिडोर है जो कि दिल्ली से दानपुनी तक है. इन दो का हमने काम शुरू में लिया है और अभी काम प्रगति में है. आपने आज 306 किलोमीटर का हम पिछले साल खोल चुका है. जनवरी में माननीय प्रधानमंत्री जी ने वो देश को समर्पित कर दिया. इस पर कमर्शियल ट्रेन ऑपरेशन रेवाड़ी से ले के मदार तक उसका कमर्शियल ऑपरेशन स्टार्ट हो चुका, जो कि माननीय प्रधानमंत्री जी ने जनवरी में देश को समर्पित करा. आज हमने 335 किलोमीटर और टोटल 641 किलोमीटर वेस्टर्न DFC में काम आज चालू हो गया है और 253 किलोमीटर खुर्जा राजरी का, सॉरी, खुर्जा से लेके भावपुर, ये ईस्टर्न कॉरिडोर में हमने स्टार्ट कर दिया है. वहाँ पे भी कमर्शियल ऑपरेशन चल रहा है. आज का मिला के 641 वेस्टर्न कॉरिडोर में हो गया. आज के इसका महत्व तो ये है कि आज हम आज वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर का शुभारंभ गुजरात में हो गया है, क्योंकि आज 335 किलोमीटर जो हमने सेक्शन में ट्रायल परीक्षण ट्रेन गाड़ियाँ चलाई है, तो उसमें से 35 किलोमीटर गुजरात में है, 300 किलोमीटर राजस्थान में है,
इससे जो न्यू पालनपुर से जो तीन हमारे पोर्ट हैं बड़े कांडला और मुंडरा और कुपाव, वो डेडिकेटेड फ्रेट कॉरिडोर के थ्रू नॉर्दर्न हिंटरलैंड यानी कि दादरी और ये कटवास कंटेनर डिपो से जुड़ जाएगा। और हम यहाँ पे न्यू पालनपुर जंक्शन में ही एक रोरो की यानी रोल ऑन रोल ऑफ, जिसमें कि सीधे ट्रक लोडेड ट्रक गाड़ी में वैगन पर लोड करके और उसको हम वो फैसिलिटी स्टार्ट कर रहे हैं। उससे भी यहाँ के जो लोकल इस एरिया के औद्योगिक और कृषि उत्पाद है वो भी त्वरित गति से हम पहुँचा पाएंगे मंडियों में नॉर्दर्न इंडिया के। और इस काम के लिए करीब हमारे 7,000 करोड़ का लागत आई है। और ये हमने काम तो 2007 में हम मतलब सर्वर स्टार्ट करा था और 2013 से कंस्ट्रक्शन काम स्टार्ट हो गया था। अभी हमारा जो है प्लानिंग है फर्दर ये है कि हम फेज मैनर में इसको खोलते जाएं, जैसे कि हम पूरा तो कॉरिडोर लेकर JNPT से लेकर दादरी तक का है, तो हम जैसे जैसे काम होता जा रहा हम खोलते जा रहे हैं। तो अभी अगले फेज़ में हम पूरा जून 2022 तक दोनों कॉरिडोर का हम चालू करने की हमारी प्लानिंग है। इससे पहले सब कितना फ़ायदा होगा ट्रांसपोर्टेशन में? देखिए ये अभी जो इंडियन रेलवे में जो अभी एग्जिस्टिंग है उसमें 22.9 टन की एक्सल लोड की गाड़ियाँ चलती है और वो उसकी जो लंबाई होती है वो 750 मीटर होती है। तो इस पर हमने जो नए तकनीक से आधुनिक तकनीक से बनाया है इसको डेडिकेटेड फ्रेट कॉरिडोर, हम यहाँ पे 32 टन एक्सल लोड के लिए डिज़ाइन करा गया और 1.5 किलोमीटर लंबी 1500 मीटर लंबी गाड़ियाँ इस पर चलेगी। तो इसमें त्वरित गति से भी और हाई कैपेसिटी की यानी मतलब वॉल्यूम भी ज़्यादा जाएगा और इससे वैगन का टर्न डाउन भी बढ़ेगा और स्पीड तो बढ़ेगी क्योंकि इस पर केवल मालगाड़ी चलेगी। अभी इंडियन रेलवे में क्या है कि मिक्स गाड़ियाँ चलती है, पैसेंजर ट्रेन भी चलती है और मालगाड़ी भी चलती है। तो आपने देखा होगा पैसेंजर ट्रेन को प्रेफरेंस रोक नहीं सकते हैं, पैसेंजर ट्रेन को प्रेफरेंस देने के लिए मालगाड़ी हर स्टेशन में खड़ी रहती है। पर यहाँ पे हमारे MD साहब ने जैसे बताया एक के पीछे एक और गाड़ी चलती रहेगी और अप डाउन डायरेक्ट दोनों में है, डबल लाइन है, तो क्रॉसिंग के लिए भी किसी को रुकना नहीं पड़ेगा। तो एक सीमलेस फ्लो रहेगा गाड़ियों का, तो इससे लॉजिस्टिक कॉस्ट भी कम होगी। हमारे देश की अभी जो लॉजिस्टिक कॉस्ट है वो 13 से 14% GDP की कॉस्ट है, जबकि जो विकसित देश है जैसे यूरोप में है जर्मनी USA UK उनकी 8 से 10% लॉजिस्टिक कॉस्ट है। तो हमारे इस हाई लॉजिस्टिक कॉस्ट होने के कारण जिसमें कि ट्रांसपोर्टेशन भी एक है, वेयर हाउसिंग कॉस्ट है सब, तो उसके कारण हमारा जो माल है वो इंटरनेशनल मार्केट में इतना कम्पिटेटिव नहीं रह पाता क्योंकि लॉजिस्टिक कॉस्ट उसमें ऐड हो जाती है। तो ये हमारा जो एम है गवर्नमेंट ऑफ इंडिया का कि 2025 तक इसको लॉजिस्टिक कॉस्ट को कम करके 10% तक लाया जाए, तो उसमें भी ये सहायक होगी कि इससे कि हम ट्रांसपोर्टेशन कॉस्ट भी क्योंकि ये इसका जो ऑपरेशन मेंटेनेंस है हमने जो हमारी ऑर्गेनाइजेशन है वो एक बहुत इंडियन रेलवे के मुकाबले बहुत लीन ऑर्गेनाइजेशन है, कम स्टाफ रहेगा तो ऑपरेशन मेंटेनेंस कॉस्ट भी डेडिकेटेड फ्रेट कॉरिडोर को कम होगा। इससे GDP में भी असर, हाँ GDP में भी इस पर उसके इकोनॉमिक डेवलपमेंट में भी देश में फ़र्क पड़ेगा क्योंकि अभी तो हमारा जो इंडियन रेलवे का मार्केट शेयर है वो इंडिपेंडेंस के बाद करीब 85% था गुड्स शेयर में, गुड्स फ्रेट ट्रांसपोर्टेशन, आज वो 30 से 33% रह गया। तो वो भी अब क्योंकि अभी हम तो गाड़ियाँ फास्ट स्पीड से नहीं ले जा पा रहे हैं तो वो भी हम उसका भी प्लानिंग है 50% तक हम शेयर कराएंगे। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં બાયપાસ રોડ પર સર્કલ બનાવવા માટે શહેરના અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં બાયપાસ રોડ પર સર્કલ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર તથા શહેરના અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 35 લાખના ખર્ચે સર્કલ તૈયાર કરવામાં આવશે, સર્કલ 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે। બાયપાસ રોડ પર થતા અકસ્માતના પગલે સર્કલ બનાવવાની સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરતા સર્કલ બનાવવાની તજવીજ હાથ ધરી છે। થોડા મહિના પહેલા ગમફાર અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હતું। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। અહીંયા જે સર્કલ બનાવવાનું કામ છે, રોડ સેફટી, રોડ ડિઝાઇન અને ઇન્ડિયન રોડ કોંગ્રેસના જે માપદંડો હોય છે ટ્રાફિકને અવર જવર ધ્યાને રાખતા, એ મુજબ જે RNB વિભાગે નક્કી કરેલું છે એ મુજબ આ સર્કલ બનાવવામાં આવનાર છે। સંભવિત સમય આ પૂર્ણ થવાનો 3 માસનો અત્યારે આપણે અનુમાન રાખી રહ્યા છીએ। સાબરકાંઠા જિલ્લામાં ઈડર અંબાજી હાઈવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો।
સાબરકાંઠા જિલ્લાના ઈડર અંબાજી હાઈવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક વડાલીથી ઈડર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ગંભીરપુરા નજીક અકસ્માત સર્જાયો હતો. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ઘાયલ યુવકને 108 દ્વારા ઈડર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ તબીબ દ્વારા તપાસ કરતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાઈવે રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા જ સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા ચર્ચાનો વિષય બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં કોઈ પણ પ્રકારના ફંક્શન કે મેળાવડા ન કરવા, તેમ છતાં સરકારના ફર્સ્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી અને ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સરકારની ગાઈડલાઈનના સરેઆમ લીલે લીલા ઉડાવી રહ્યા હોય તેમ ડીસાના સમર્પણ ગ્રુપ દ્વારા મામલતદાર કચેરી પાસે લોકોને ગરમીમાં ઠંડા પાણીની પરબની શરૂઆત કરાવતા ડીસા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તાલુકા પીઆઈ ચૌધરી સાહેબને સમર્પણ ગ્રુપ દ્વારા પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ એક પણ વ્યક્તિએ કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું હોય તેમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળતો હતો તથા માસ્ક વિના લોકો નજરે પડી રહ્યા હતા. શું આ પોલીસ અધિકારી અને ડીસા નગરપાલિકાના પ્રમુખને કોરોનાની મહામારી અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન લાગુ પડતી નથી? આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રીટાબેન પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ જોશી, ડીસા તાલુકા પંચાયતના સદસ્ય અને સમર્પણ ગ્રુપના ચેરમેન આનંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્ય રાજાભાઈ ચૌધરી, ડોક્ટર હિરેનભાઈ પટેલ, આશીષભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવના 51 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તારીખ 30 માર્ચના રોજ 64 ઇસમોનો કોરોના ટેસ્ટ કરતા 30 ઇસમોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે તારીખ 31 માર્ચના રોજ 48 ઇસમોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 21 ઇસમોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 48 દર્દીઓને હોમ આઇસોલેટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 3 પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. તંત્ર દ્વારા સત્તાવાર કોઈ આંકડાની જાહેરાત કરવામાં આવી નથી. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની બ્લડ પરીક્ષણ કરતી લેબોરેટરીના રિપોર્ટ સામે દર્દી અને તેના પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની બ્લડ પરીક્ષણ કરતી લેબોરેટરીના રિપોર્ટ સામે દર્દી અને તેના પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. શહેરની જુદી જુદી બે લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ સામે દર્દીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. એક જ દિવસમાં મોડાસાની બે લેબોરેટરીમાં કરાવેલા રિપોર્ટના રીડિંગમાં ફરક જોવા મળ્યો છે. દર્દી દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં બંને લેબોરેટરીમાં પેશન્ટને તકલીફ હોવાનું જણાવાયું છે. ત્યારબાદ દર્દીને રિપોર્ટ બાબતે શંકા ઉપજતા દર્દીએ ધૂળેટીની રજા હોવાથી રિપોર્ટ કરાવ્યાના ત્રીજા દિવસે અમદાવાદ ખાતે ડોક્ટરની સલાહ મુજબ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી દર્દી અને તેના પરિવારે લેબોરેટરી સામે રિપોર્ટ આપવામાં ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. લેબોરેટરીના રિપોર્ટમાં રીડિંગમાં જોવા મળેલી વિસંગતતાને લઈ ભોગ બનનાર પરિવારે રોષ વ્યક્ત કર્યો છે. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. તારીખ 26/3/2021 રોજ અમે ગાયત્રી લેબ અને ન્યૂટેક લેબમાં રિપોર્ટ કરાવતા બંનેના રિપોર્ટમાં ફેરફાર આવ્યું, તો અમદાવાદ અમારી દવા ચાલતી હતી ત્યાં અમે ડૉક્ટરને મોકલ્યા, એટલે કે તાત્કાલિક તમે અમદાવાદ આવી જાઓ, પણ ધૂળેટીના કારણે અમે બીજા દિવસે ગયા અને બંનેના રિપોર્ટ રોંગ હતા અને અમદાવાદ અમે ગયા ત્યાં રિપોર્ટ અમારા બધા નોર્મલ આવ્યા,
અને માનસિક અમને એટલું બે દિવસ તણાવ રહ્યો આખી ફેમિલીને, અને 15-20 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો અમને. પછી જો આવા રિપોર્ટોના આધારે કોઈ બીજો એટેકનો પેશન્ટ કેવો હોય તો તે મરી બી જાય બિચારું. એટલે આ લોકોના રિપોર્ટોમાં બહુ ફેરફાર આવે મોડાસાના. અરવલ્લી જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોડાસા કેળવણી મંડળ સંચાલિત મોડાસા હાઈસ્કૂલના 8 કર્મચારીઓને રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વોદય હાઈસ્કૂલ ખાતે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડાસા કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓના મળી અંદાજે 200 શિક્ષકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 45 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વયોવૃદ્ધના માણસોને વેક્સિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. ગઈકાલે અમારે ત્યાં સમાચાર મળ્યા કે અમારા આચાર્ય શ્રી મનીષભાઈ જોશી અને સ્ટાફના સભ્યો અને હોળી અને ધૂળેટીના તહેવારની રજાઓના ગાળામાં એમ કે એમને કોરોના થયો છે. એ લોકો એ પોતાની દવા એમની રીતે લઈ લીધી, પણ અમે કાલે જ એમ કે જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રીને પત્ર લખી અને કહ્યું કે અમારે ત્યાં આગળ રેપિડ ટેસ્ટ અને રસી આપવાની વ્યવસ્થા કરી આપો. તેઓ શ્રીએ આજે સવારે 11 વાગ્યાથી અમારી મોડાસા હાઈસ્કૂલ સંચાલિત મોડાસા કેન્દ્રમંડળ સંચાલિત મોડાસા હાઈસ્કૂલ, સર્વોદય હાઈસ્કૂલ અને બી કનાઈ અને કલરો શાળાને રસી આપવાની જોગવાઈ કરી છે. આજે સવારે 11 વાગ્યાથી અહીંયા આગળ એમ કે રસી આપવાનું શરૂ થયું છે. અમારી જે ગણતરી છે મુજબ 200 શિક્ષકો આજે રસી લે એવી ગણતરી અમે મૂકી અને આ આયોજન કર્યું છે. અને જેને લઈને રસી લેવાથી જે આ કોરોનાનો ભાવ વધ્યો છે, ઘટશે એવી અમારી આશા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં પૈસા વાપરવા માટે ન આપતા નાના ભાઈના ઘરે જઈ ગાડીના કાચ તોડી ગારો બોલતા મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ ઇકબાલગઢમાં રહેતા યશોદાબેન છગનભાઈ માળી રહે ઇકબાલગઢ વાળાની ફરિયાદની હકીકત એવી છે કે તેઓ અને તેમનો પુત્ર ઘરે હતા. તેમના પતિ ખેતરમાં ગયા હતા. તે દરમિયાન તેમના જેઠ નાથાભાઈ હિરજી માળી, લેખભાઈ ભીખાજી માળી અને મંચાભાઈ હિરજી માળી તેઓના ઘરે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તારો પતિ અમને વાપરવા માટે પૈસા કેમ નથી આપતો, આમ કહી અપશબ્દ બોલવા લાગ્યા હતા. પથ્થરો મારી તેઓને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આથી તેઓની દેરાણીએ વચ્ચે પડી તેઓને અટકાવ્યા હતા. ફરિયાદીએ પોતાના પતિને ફોન કરી ઘરે બોલાવ્યા. તેઓએ પોતાના ભાઈઓને સમજાવીને પાછા મોકલ્યા હતા, પરંતુ જતા સમયે આરોપીઓ કહેતા ગયા હતા કે આજે તું બચી ગયો છે, પરંતુ તને જાનથી મારી નાખીશ. આમ ધમકી મળતા ગભરાયેલ ફરિયાદીએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં 3 ઈસમો સામે ફરિયાદ આપતા અમીરગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.